બજારનો વિડિયો
છે, આર્યન બજારનો વિડિયો ઉતારતો હતો. ચાલો બીજું, લઈને જતા હતા શાકભાજીની લારી શંકરાભાઈ. તો આમાં શું છે, આડાવાળા શબ્દ આપેલા છે, તો આપણે તે શબ્દને શું કરવાનું છે, લાઈનમાં ગોઠવાના છે, અને પછી શું બનશે, વાક્ય બનશે. તો શું આવશે, પેલા લઈને જતા હતા શું, નહીં શાકભાજીની લારી તો નહીં, તો શું આવશે, તો શંકરાભાઈ એ પેલા આવશે, પછી શું આવશે, શાકભાજીની લારી, પછી શું આવશે, લઈને જતા હતા, તો શું આવશે, શંકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. ચાલો વાક્ય લખો, શંકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. શું વાક્ય બન્યું, શંકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. ચાલો ત્રીજું વાક્ય, તેના માટે કપડા તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તો શું આવશે, હવે આપણે આડાવાળા શબ્દ આપેલા છે, આપણે શું કરવાનું છે, આડાવાળા શબ્દને લાઈનમાં ગોઠવીને વાક્ય બનાવવાનું છે. તો પહેલા શું આવશે, તો તૃપ્તિના મમ્મી પપ્પા એ પેલા લખવાનું, પછી શું આવશે, તો તેના માટે કપડા, પછી શું આવશે, ખરીદતા હતા. તો શું લખવાનું, તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડા ખરીદતા હતા. વાક્ય બની ગયું. ચાલો આપણે લખીએ, મમ્મી પપ્પા તેના માટે કપડા ખરીદતા હતા. શું વાક્ય બન્યું, તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડા ખરીદતા હતા. ચાલો ચોથું, દૂધ વેચવા હર્ષદભાઈ હાથી નીકળ્યા હતા. તો હવે આપણે શું કરવાનું છે, વાક્ય બનાવવાનું છે. તો કેવી રીતના બનશે, તો પેલા શું આવશે, હર્ષદભાઈ હાથી, પછી શું આવશે, તો દૂધ વેચવા, પછી શું આવશે, નીકળ્યા હતા. તો હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા. વાક્ય બની ગયું. ચાલો આપણે લખીએ, હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા. કયું વાક્ય બન્યું, હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા. ચાલો પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. તો શું આવશે, આગળ છો, અહીંયા શું છે, પાછળ દોડ્યા પેલા આવશે નહીં, તો શું આવશે, તો તેમના બળદ પાછળ અમૃત કાકા દોડ્યા. શું આવશે, ચાલો શું આવશે, પેલા અમૃત કાકા, પછી શું આવશે, તેમના બળદ પાછળ દોડ્યા. પેલા શું આવશે, અમૃત કાકા. ચાલો આપણે લખ્યું, અમૃત કાકા, અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. શું છે વાક્ય બન્યું, અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. વાક્ય બની ગયું. ચાલો હવે આગળ, યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જો પેલી ખાલી જગ્યામાં શું છે, શંકરાભાઈ ખાલી જગ્યાની લારી હતી. શંકરાભાઈની સામે લારી હતી, તો ખાલી જગ્યામાં શું આવશે, તો શંકરાભાઈની શાકભાજીની લારી હતી. આપણે પાઠમાં જોયું ને, ખાલી જગ્યામાં જવાબમાં શું આવશે, શાકભાજી. જો શંકરાભાઈની શાકભાજીની લારી હતી,
બીજું મૃગેશ ભાઈ બ્રશ કાચકો તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા. તો મૃગેશ ભાઈ છે શું? બ્રશ કાચકો અને તેલ વગેરે ખરીદીને તેમાં મૂકતા હતા થેલીમાં. તો ખાલી જગ્યામાં શું આવશે? થેલી. જવાબમાં આપણે શું લખ્યું? થેલી. મૃગેશ ભાઈ બ્રશ કાચકો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. હવે શું છે ત્રીજી ખાલી? પ્રકાશભાઈ અને દર્શના બહેન ખાલી જગ્યા માટે કપડા ખરીદતા હતા. હવે પ્રકાશભાઈ અને દર્શના બહેન કોની માટે કપડા ખરીદતા હતા? તો તૃપ્તિ માટે. જવાબમાં શું આવશે? તૃપ્તિ. પ્રકાશભાઈ, દર્શના બહેન અને તૃપ્તિ માટે કપડા ખરીદતા હતા. ચોથી ખાલી, હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા. હર્ષદભાઈ શેની ઉપર દૂધના કેન લઈ જતા હતા? તો શેની ઉપર આવે ખાલી જગ્યામાં શું જવાબ આવશે? સાયકલ. તો આપણે શું જવાબ લખીશું? સાયકલ. હર્ષદભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા. હવે પાંચમું, પાર્થિશભાઈ પ્રેમીલા બહેન અને ખાલી જગ્યાના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. તો પાર્થિશભાઈ પ્રેમીલા બહેન અને કોના ભારથી? તો હર્ષવર્ધન ના ભાર. તો શું લખવાનું આવશે ખાલી જગ્યામાં? હર્ષવર્ધન. હર્ષવર્ધન ના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. ચાલો છઠ્ઠી, શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા. હવે શ્રીધરભાઈ છે એ શું લઈને બજાર વચ્ચે હતા? તો ફુગ્ગા. તો જવાબમાં શું આવશે? ફુગ્ગા. ખાલી જગ્યામાં શું આવશે? ફુગ્ગા. શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા. ફુગ્ગા. સાતમી ખાલી, ખાલી જગ્યાનું બળદ બજારમાં ઘૂસ્યો હતો. હવે કોનો બળદ બજારમાં ઘૂસ્યો હતો? તો અમૃતતા કાળ. ખાલી જગ્યામાં જવાબમાં શું આવશે? અમૃતતા. શું? અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તો આજે આટલું. હું તમને જે ફોટો મોકલું તે ઘરકામની નોટમાં એકવાર લખી પાકું કરો. જય શ્રી કૃષ્ણ.